ગુડ મોર્નિંગ એસ્પિરન્ટ્સ, આજે આપણે ડેલી એડિટોરિયલ એનાલિસિસના સેકન્ડ વીકમાં છીએ. આજે આપણે 15 સપ્ટેમ્બરના ડેલી એડિટોરિયલ એનાલિસિસ સ્ટડી કરશું. અમારી ટેલિગ્રામ ચેનલ @ જીપીએસસી ગાઈડન્સ 91, જ્યાં આપણે ડેલી આન્સર રાઇટિંગનો પ્રોગ્રામ સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ. આજે એનો થર્ડ ડે છે. ક્વેશ્ચન્સ અમારા ટેલિગ્રામ ચેનલ પર મળશે, જેના સોલ્યુશન સાંજે આપણે યુટ્યુબ ચેનલ પર ડિસ્કસ કરશું. આજનો પહેલો એડિટોરિયલ છે બિહાઇન્ડ ધ ગ્રેટ ઇન્ડિયન ઇન્ટરનેટ શટડાઉન. ધ હિન્દુનું એડિટોરિયલ છે. તન્મય સિંઘ એટલે કે ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશનના એક કાઉન્સિલે લખેલું છે. આ તો કેના ઉપર છે? આર્ટિકલ ઇન્ટરનેટ શટડાઉન ઉપર છે. સરકાર વાળે ઘડીએ ઇન્ટરનેટ બંધ કરી દેતી હોય છે, ખાસ કરીને જમ્મુ કાશ્મીરના પર્સ્પેક્ટિવથી લખાયો છે, કે જ્યાં વાળે ઘડીએ કંઈક કોઈ લીડર મરે કે કોઈ હલચલ થાય એટલે સીધું ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવે છે. તો ઓથર સુપ્રીમ કોર્ટના કેસને હાઇલાઇટ કરે છે કે અનુરાધા ભસીન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયામાં સુપ્રીમ કોર્ટે કીધું હતું કે ઇન્ટરનેટ ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ, અને સુપ્રીમ કોર્ટે કીધું હતું કે જો કોઈ રિસ્ટ્રિક્શન નાખો તો એ ટેમ્પરરી હોવા જોઈએ, લિમિટેડ હોવા જોઈએ, લોફુલ હોવા જોઈએ અને પ્રપોર્શનેટ હોવા જોઈએ. પ્રપોર્શનેટ એટલે કે જો બહુ જ તમને સિવિયર લાગે કે ખૂબ મોટો દંગો થશે તો જ થોડા લાંબા સમય માટે બંધ કરવું જોઈએ. જો તમને લાગે કે કલાક એકના ઇન્ટરનેટ બેનથી બંધ ચાલશે તો કલાક એકનું બંધ કરવું જોઈએ. તો જ્યારે તમે લખતા હોય કે સુપ્રીમ કોર્ટે ઇન્ટરનેટને ફંડામેન્ટલ રાઇટ કીધું છે, અને તમે એમ લખો કે સુપ્રીમ કોર્ટે અનુરાધા ભસીન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયામાં આને ફંડામેન્ટલ રાઇટ કીધું છે, આ બે વાક્યોમાં અડધા માર્કનો ફેર હોય. તમે જો કેસનું નામ લખતા હોય તો અડધાથી એક માર્કનો ફરક પડી જ જતો હોય છે. આ બહુ આગવું લાગે, તમારો જવાબ એકદમ અલગ લાગે બધા કરતાં, કે તમને કેસની ખબર છે, કેસમાં સુપ્રીમ કોર્ટે શું કીધું હતું એ ખબર છે, અને ત્યાર પછી ઓથર એને ટ્રેન્ડ કરે છે કે ભલે સુપ્રીમ કોર્ટે આવું કીધું હોય, સુપ્રીમ કોર્ટે આવું જાન્યુઆરી 2020માં કીધું હતું, અને એના પછીના વર્ષમાં એટલે કે 2021માં ઉલટાના ઇન્ટરનેટ શટડાઉન વધ્યા છે. એટલે ઓથર એવું કહે છે કે જ્યારે સુપ્રીમ કોર્ટે કીધું કે ઇન્ટરનેટ શટડાઉન એક ઇન્ટરનેટ એક ફંડામેન્ટલ રાઇટ છે અને શટડાઉન બહુ કાળજીપૂર્વક કરજો અને પ્રપોર્શનેટ કરજો, તો આના ઉપરથી તો ઇન્ટરનેટ શટડાઉનના ઇન્સિડન્ટ ઘટવા જોઈએ, બટ ઉલટાનું ઇન્ટરનેટ શટડાઉનના કેસ આ વર્ષે વધ્યા છે, જે ઓથર કહે છે એક ચિંતાનો વિષય છે. કારણ કે ઓથર ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશનમાંથી આવે છે, તો ઓબ્વિયસલી એનો ઓપિનિયન એવો હોવો જોઈએ, એવો ઓપિનિયન એવો છે કે બધાને ઇન્ટરનેટ મળવું જોઈએ. પછી ઓથર એની આગળ સેક્શન 66A ઉપર જાય છે. જો તમને ખ્યાલ હોય તો શ્રેયા સિંઘાલ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયામાં સુપ્રીમ કોર્ટે આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટના સેક્શન 66A ને રદ કરેલ હતો. પણ ઓથર એવું કહે છે કે સુપ્રીમ કોર્ટે ભલે રદ કર્યો હતો, પણ તોય ઘણા પોલીસ સ્ટેશનવાળા સેક્શન 66A ના બેસ ઉપર કેસ દર્જ કરતા હતા. તો આનો મતલબ શું થયો કે સુપ્રીમ કોર્ટે ગાઈડલાઇન આપી છે, પણ સરકારે એના ઉપર કોઈ બેકિંગ નથી કરી, કે સરકારે કોઈ અનાઉન્સમેન્ટ નહીં કરી હોય તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનું કોઈ મહત્વ રહેતું નથી, ખાલી ઓન પેપર રહેશે. આ ઓથર આ એક્ઝામ્પલથી સાબિત કરવા માંગે છે કે ઓફિશિયલ્સ જે લો એન્ફોર્સ કરે છે એને સરકારે કંઈક એડવાઇઝરી આપવી પડે. સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન્સને ખાલી આપણે એવી આશા રાખી કે સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇનથી બધું સારું થઈ જશે, તો એવું ઓન રિયાલિટી જોવા નથી મળતું. એટલે ઓથર સજેસ્ટ કરે છે કે આ ઇન્ટરનેટ ફ્રીડમ બાબતે પણ જે સુપ્રીમ કોર્ટે આ કેસમાં ગાઈડલાઇન આપી હતી એના અનુસંધાને સરકાર કંઈક પગલાં ભરે. આ ઓથરનો આ ઓપિનિયન છે. આ તમે આ કેસ અને આ ઇન્સિડન્ટને ક્યાંક ઇન્ટરનેટને લગતું કે ફ્રીડમને લગતું કોઈ ક્વેશ્ચનમાં કોટ કરી શકો છો. નેક્સ્ટ આર્ટિકલ છે પોઝિટિવ ક્લાઇમેટ. આ ધ હિન્દુનો એડિટોરિયલ છે, જે હિન્દુના એડિટર્સે જ લખેલું છે. તો આ ક્લાઇમેટ ચેન્જ ઉપર છે, ઇન્ડિયાએ કેટલી પ્રગતિ કરી અને ઇન્ડિયાએ ભવિષ્યમાં શું કરવાનું છે. તો પહેલાં ઓથર સ્ટેટિસ્ટિક્સથી સ્ટાર્ટ કરે છે કે ભાઈ ઇન્ડિયા ઇઝ થર્ડ હાયેસ્ટ એમિટર ઓફ ગ્રીન હાઉસ ગેસીસ. આપણે ત્રીજા નંબરે છીએ ગ્રીન હાઉસ ગેસીસ એમિટ કરવામાં. તો પછી એક ટર્મ યુઝ થાય છે નેટ ઝીરો એમિશન. નેટ ઝીરો એટલે શું? કે જેટલું ગ્રીન હાઉસ તમે પ્રોડ્યુસ કરો એટલું ગ્રીન હાઉસ તમારે રિમૂવ કરવાનું. તો આના માટે વેસ્ટર્ન કન્ટ્રીઝ બહુ આગળ હોય છે, એમની પાસે ટેકનોલોજીસ છે. એ લોકોએ ગોલ્સ સેટ કર્યા છે કે યુએસ છે કે યુરોપિયન યુનિયન છે, એ લોકોએ મિડ સેન્ચુરી એટલે કે 2050 સુધીમાં અમે નેટ ઝીરો કરી દેશું, કે અમે જેટલો ગ્રીન હાઉસ છોડી છીએ એટલું જ અમે રિમૂવ કરી દેશું. ચાઇનાએ 2060નો ગોલ રાખ્યો છે. આપણે કોઈ સ્પેસિફિક ડેડલાઇન આવી રીતની આપણે જડ રીતે ઇમ્પ્લિમેન્ટ નથી કરી, જે પેરિસ ટ્રીટીમાં આપણે કહેવાની હોય. બીજું વસ્તુ છે કે આપણે જો આવી ડેડલાઇન આપીએ
તો એને ફોલો કરવા માટે આપણે કોસ્ટ બહુ હેવી ઇન્કર કરવો પડતો હોય છે. કારણ કે જે આ કોલ, થર્મલ આ બધા પાવર પ્લાન્ટના જે આપણો જે રિન્યુએબલ એનર્જીનો જે કોસ્ટ છે એ આ બધા કરતાં બહુ હાઈ હશે. કે સોલાર એનર્જીમાં ઇન્વેસ્ટ કરવું કે વિન્ડમાં ઇન્વેસ્ટ કરવું, તો એના કરતાં થર્મલ પાવર પ્લાન્ટ્સ અત્યારે ઘણા સસ્તા હોય છે. તો ઇન્ડિયા આટલા મેજર કોસ્ટ ઇન્કર કરવા માટે કેટલું સક્ષમ છે એનું એનાલિસિસ કરવું જોઈએ. બીજી વસ્તુ, અત્યારે યુએસએ એક એમના સ્પેશિયલ એન્વોયને મોકલેલા છે ક્લાઇમેટવાળા, કે ક્લાઇમેટ ટોક્સ માટે ઇન્ડિયા સાથે વાત કરે. તો આ બાબતે આપણે યુએસ પાસેથી ફંડિંગ લેવું જોઈએ, યુએસને કન્વિન્સ કરવા જોઈએ કે તમારે અમને થોડુંક ફંડ આપવો પડશે વર્લ્ડના બેટરમેન્ટ માટે. કે જે પેરિસ ટ્રીટી થઈ હતી, પેરિસ ટ્રીટીએ શું કીધું હતું કે ભાઈ અબજ ડોલરના ફંડ તમે ઊભા કરો, વેસ્ટર્ન કન્ટ્રીઝ આ બધા ડેવલપિંગ કન્ટ્રીઝની મદદ કરે, વેસ્ટર્ન કન્ટ્રીઝ એક ફંડ ઊભું કરે અને એ જે ડેવલપિંગ કન્ટ્રીઝને આપે તો જ બધા ડેવલપિંગ કન્ટ્રીઝ આવા કોસ્ટલી એનર્જી શિફ્ટ તરફ આગળ વધી શકશે. તો ઇન્ડિયા અને યુએસએ 2030ના એનર્જી એજન્ડાને ધ્યાનમાં રાખીને 450 ગીગાવોટની રિન્યુએબલ એનર્જી પાર્ટનરશિપ માટે ફંડિંગ આપવું જોઈએ, આવો ઓથર કહે છે. આ સિવાય ઇન્ડિયાનું પરફોર્મન્સ બતાવે છે કે ઇન્ડિયાએ 2030 સુધીના ટાર્ગેટ આપ્યા હતા કે અમે 33-35% એમિશન ઓછું કરશું. જો નેટ ઝીરો એટલે 100% એમિશન આપણે જેટલું એમિટ કરી છીએ એટલું જ રિડ્યુસ કરવાનું. આપણો 2030નો ટાર્ગેટ હતો કે 33-35% જેટલું ઓછું કરશું. એ ટાર્ગેટમાં આપણે 21% અચીવ કર્યું છે. આ સિવાય આપણે એવું કીધું હતું કે આપણે 40% રિન્યુએબલ એનર્જીથી સોર્સિંગ મેળવશું, એમાં આપણે 37% અચીવમેન્ટ થઈ છે. હજી દૂર છે, પણ આપણે અત્યારે 2021માં છીએ, આ 2030ના ટાર્ગેટ હતા. તો ઇન્ડિયાનું પરફોર્મન્સ કમ્પેરિટિવલી સારું છે કે આપણે ઓન ટ્રેક કહી શકીએ. પછી ઓથર પેરિસ એગ્રીમેન્ટનું કહે છે કે પેરિસ એગ્રીમેન્ટના જે ફંડિંગની વાત થઈ હતી એ ફંડની અત્યારે બધા ડેવલપિંગ કન્ટ્રીઝને સખત જરૂર છે. અને ક્લાઇમેટ ચેન્જમાં જો આપણે પોઝિટિવિટી લાવવી હોય તો આપણે પેરિસ ટ્રીટીને બહુ ઇન લેટર અને ઇન સ્પિરિટ ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ, એવું આ ઓથર આ એડિટોરિયલ દ્વારા આપણને કહેવા માંગે છે. તો ક્લાઇમેટ ચેન્જને લગતા કોઈ પણ એડિટોરિયલમાં કે ઇન્ડિયાના પરફોર્મન્સમાં કે રિન્યુએબલ એનર્જીના કોઈ સવાલમાં તમે આ બધા પોઈન્ટ્સ યુઝ કરી શકો છો. નેક્સ્ટ એડિટોરિયલ છે ઇઝ ઓફ ડેમોક્રેસી. આના ઓથર છે SY કુરેશી, જે ફોર્મર ચીફ ઇલેક્શન કમિશનર હતા. એમણે ઇન્ડિયન એક્સપ્રેસમાં એડિટોરિયલ આપ્યો છે અબાઉટ ડેમોક્રેસી રેન્કિંગ, કે અલગ અલગ સંસ્થાઓ રેન્ક આપતા હોય છે ડેમોક્રેસીમાં. એમાં આ વર્ષે ઇન્ડિયાની ડેમોક્રેસીમાં રેન્કિંગ દરેક સંસ્થામાં બહુ ખરાબ આવી છે. તો આ બાબતે ઓથર એના ઓપિનિયન્સ રજૂ કરે છે કે પહેલાં તો એ ફેક્ટ આપે છે કે ભાઈ ફ્રીડમ હાઉસ ઇન્ડેક્સ છે એમાં ઇન્ડિયાનો લાસ્ટ યર રેન્ક 67 હતો, આ વર્ષે 71 છે, એટલે 4 રેન્ક આપણે પડ્યા. પછી વીડેમ છે, એ વીડેમે આપણને ડાઉનગ્રેડ કર્યા છે કે હવે આપણે એટલી સારી ડેમોક્રેસી નથી રહ્યા. પછી આવે ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ, એને આપણને 53મો રેન્ક આપ્યો છે, ગયા વખતે આપણે 27મા રેન્ક પર હતા, એટલે બહુ જબરી આપણને લોસ થયો છે. એના પછી રિપોર્ટર્સ વિથાઉટ બોર્ડર્સ, એમને આપણને 167મો રેન્ક આપ્યો છે. એટલે આ બધી સંસ્થા અલગ અલગ કન્ટ્રીની અલગ અલગ ઓર્ગેનાઇઝેશન છે, અમુક ઇન્ટરનેશનલ છે, અમુક પોતાના કન્ટ્રીની થિંક ટેન્ક છે, પણ બધી જ ઓર્ગેનાઇઝેશને આપણને બહુ ખરાબ રેન્ક આપ્યા છે. અને ઓથર એમ કે છે ચિંતાનો વિષય આ ખરાબ રેન્ક નથી, ચિંતાનો વિષય આપણા લેજિસ્લેચરના જવાબ છે. આપણા જે સ્પોક્સ પર્સન છે ને આપણા જે પાર્લિયામેન્ટમાં જે MPs છે એ લોકોએ ડિનાયલમાં છે. એ લોકો એમ કે છે કે આ બધી સંસ્થાઓની સાજિશ છે આપણી રેન્કિંગ પાડવા માટેની, આપણને બદનામ કરવામાં આવે છે. હવે એક સંસ્થાએ જો આવું કર્યું હોય તો આપણે માની પણ શકીએ, પણ અલગ અલગ કન્ટ્રીના તમામ રેન્કિંગ્સ આપણા વિરુદ્ધ હોય તો આપણે થોડુંક ડિનાયલમાં ના રહેવું જોઈએ. આપણે એક્સેપ્ટ કરવું જોઈએ કે આપણે આ રેન્કિંગ્સ ખરાબ છે, આપણાથી થોડીક ભૂલ થઈ હતી અને આપણે રિફોર્મ્સ ઇનિશિએટ કરવા જોઈએ. એટલે આ ઓથરનો ઓપિનિયન છે કે આપણે ડિનાયલમાં ના રહેવું જોઈએ. આપણી કન્ટ્રીમાં એ ઓથર એવું કહે છે કે આ બાબતને ઘણી ટ્રિવિયલ ગણવામાં આવી છે કે આ રેન્કિંગ્સ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. એક MPએ તો રિટર્નમાં પાર્લિયામેન્ટરી ક્વેશ્ચનના જવાબમાં પણ આપેલું હતું કે ઇટ ઇઝ અ ટ્રિવિયલ મેટર. તો ટ્રિવિયલ મેટર નથી. ઓથર એમ કહે છે કે ઘણીવાર અમુકવાર એમ કહે છે કે જ્યારે સુપ્રીમ કોર્ટ પૂછતી હોય ત્યારે સુપ્રીમ કોર્ટને સરકાર એવું કહે છે કે આ ખૂબ સેન્સિટિવ મેટર છે એટલે આનો જવાબ અમે આવી રીતે ઓપનલી ના આપી શકી, અને RTIમાં સરકાર એવું કહે છે કે આ બહુ ટ્રિવિયલ મેટર છે. તો ઓથર કહે છે કે સરકાર પહેલાં નક્કી કરે કે આ ટ્રિવિયલ મેટર છે કે સેન્સિટિવ મેટર છે.
જો સેન્સિટિવ મેટર હોય તો આના ઉપર ચર્ચા થવી જોઈએ, ઓપનલી ચર્ચા કરો અને પહેલાં તમે સ્વીકારો કે આ રેન્કિંગ્સ પડ્યા છે તો આમાં આપણી થોડીક ભૂલ થઈ હતી. આપણે ઇન્ટ્રોસ્પેક્ટ કરવું જોઈએ, આપણે આત્મમંથન કરવું જોઈએ. પછી ઓથર એવું કહે છે કે જે સરકારે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં કર્યું હતું, તમને ખ્યાલ હોય તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એક બઝ વર્ડ બની ગયો હતો લાસ્ટ યર, અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં આપણે 133માંથી 100માં આવ્યા, 100માંથી 67માં આવ્યા, એટલે આપણે ખૂબ પ્રગતિ કરી એમ. આપણે વર્લ્ડવાઇડ રેન્કિંગ્સમાં બહુ પ્રગતિ કરી હતી, આપણે અલગ અલગ કમિટી બનાવી હતી, અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના આખા વિભાગ બનાવી નાખ્યા હતા, સિંગલ વિન્ડો ક્લિયરન્સ આપતા હતા, ફૂલ ફેસિલિટેટ કર્યું આપણે, ત્યારે આપણી રેન્કિંગ સુધરી હતી. એટલે ઓથર કહે છે કે આ ડેમોક્રેસીના ઇસ્યુમાં પણ આવી કમિટીઝ બનવી જોઈએ, આપણે એને એટલું જ ફોકસ આપવું જોઈએ જેટલું આપણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને આપતા હતા. એટલે ઓથરે પહેલાં પોઈન્ટ ફેક્ચ્યુઅલી ક્રિટિસાઇઝ કર્યું કે ભાઈ સરકારની આ આ ભૂલ છે, આ ઇન્ટરનેશનલ રેન્કિંગ છે. પછી ઓથર એના સજેશન પણ આપે છે કે જેમ આપણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં રેન્કિંગ સુધારી દીધી, એવી જ રીતે આપણે ઇઝ ઓફ ડેમોક્રેસીમાં પણ આપણી રેન્કિંગ સુધારી શકીએ. પણ આના માટે એક પોલિટિકલ વિલ જોઈએ અને સરકારે આવી રીતે જ અટેક કરવો જોઈએ જે રીતે એમને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં કર્યો હતો. સરકાર જો ડેમોક્રેસીને એકદમ ટ્રિવિયલ મેટર ગણે તો એ સારી બાબત નથી, એવું ઓથર આ એડિટોરિયલમાં જણાવે છે. ધેટ વુડ બી ઓલ ફોર ટુડેઝ લેક્ચર. વિડીયોઝ ગમ્યા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે.